નંબર બે, અને પછીનો બીજો અતિશય આ જ રાખવાનો છે. આ ટુ ઇન વન છે. ભગવાન જયારે એમની સામે દેશના આપે ત્યારે ભગવાનની દેશનાની શું વિશેષતા છે? ભગવાનના અતિશય 34 છે, પણ પ્રભુની વાણીના અતિશય 35 છે. ચિત્રકૃત્વમ અર્થકૃત્વમ, એનું જો વર્ણન કરવા બેસીશ તો પાછો મારો બીજો એક કલાક જતો રહેશે. શોર્ટમાં કહીશ, ભગવાન જયારે સમોસણ પર બેસીને દેશના આપે ત્યારે પ્રભુની વાણીની પણ વિશેષતાઓ છે. કારણ કે દેશના એ પ્રભુનું મુખ્ય કર્તવ્ય છે. કેવળ જ્ઞાન થયા પછી ભગવાન રોજ સવાર અને સાંજ એક એક પ્રહર દેશના આપે. સવારે સૂર્યોદયથી 3 કલાક, સાંજે સૂર્યાસ્ત પહેલા 3 કલાક દેવી. એટલે ભગવાન મહાવીરે 42 વર્ષની ઉંમરથી દેશના આપવાનું શરૂ કર્યું, 72 સુધી આપ્યું, 30 વર્ષ. એના દિવસ કેટલા થાય? 12 છે, 11,000 સમથિંગ, 11,000 દિવસ. એમાં 2 ટાઈમ દેશના એટલે કેટલી? 22,000. અને એક એક દેશના 3-3 કલાક એટલે કેટલા? આ એ પરમાત્મા છે જેણે પોતાની લાઈફમાં 66,000 કલાક દેશના આપી છે. અને એ અધૂરું રહી જતું હતું તો છેલ્લે છેલ્લે ભગવાનને એમ થયું જતા જતા આપીને જાઉં. છેલ્લા દિવસોમાં કેટલા કલાક સળંગ દેશના આપી? 16 પ્રહર એટલે કલાક કેટલા થયા? 48. તમારે 66,000 કલાક નથી સાંભળવાના, તમારે 48 કલાક પણ નથી સાંભળવાનું. દિવાળીના 5 દિવસ મને રોજના 2 કલાક આપજો તો 5 × 2 = 10 કલાકમાં હું તમને 48 કલાકનો સાર આપી દઈશ. આવે છે ને હવે નજીકમાં હોળી પૂરી થાય એટલે અઠવાડિયાનું તમારા માટે વેકેશન, અમારી તો દેશના ચાલુ જ છે. પણ આસો વધ 11 થી ફરી પાછા શનિવારથી આપણે ભેગા થઈ જશું અને દિવાળીના એક પ્રવચન શરૂ થશે. લિટરલી તમને લાગશે આપણે ભગવાનના સમવસરણમાં બેઠા છે. હું તમને ખાલી સમવસરણનું વર્ણન કરું કે આ સમવસરણમાં 1 કરોડ દેવતાઓ હોય, 1 કરોડ નર નારીઓ હોય, આટલો પણ અવાજ ન હોય. ડિસિપ્લિન કેવી ખબર? પુષ્પદન સંઘ જેવી. કે એમ કહું, પુષ્પદન સંઘની ડિસિપ્લિન કેવી? ભગવાનના સમવસરણ જેવી. અધવચ્ચેથી પણ કદાચ કોઈ આવે તો કોઈને ડિસ્ટર્બ ના કરે. નમો તીર્થસ્થ કહીને પરમાત્મા જયારે પૂર્વાભિમુખ દેશના આપવાનું શરૂ કરે, એ ભગવાનની દેશના કઈ ભાષામાં હોય? ભાષા પૂછું છું, રાગ નથી પૂછતો. ભાષા અને રાગમાં ખબર પડતી નથી, બધું એક સરખું. બસ આજે ઘણું જાણવા મળશે, ઘણું. તમે અહીંથી જો બધું જ સાંભળીને ઉભા થશો ત્યારે કહેશો, મારા સાહેબ જિંદગીમાં આવું ક્યારે સાંભળ્યું નથી. ભગવાનની ભાષાઓ છે અર્ધ માગધી, સેમી પ્રાકૃત. આપણો નૌકાર, આપણું પંચિન્દ્ય, આ બધી કઈ ભાષામાં છે? પ્રાકૃત. સંસ્કૃત અને પ્રાકૃત હોય છે ને, તો પ્રાકૃત, સેમી પ્રાકૃત એટલે અર્ધ માગધી ભાષામાં પરમાત્મા દેશના આવે. તમે કહેશો કે મારા સાહેબ આ બધાને અર્ધ માગધી આવડતી હોય છે, અત્યારે હું સંસ્કૃતમાં બોલવાનું ચાલુ કરું, તમે કેટલા જણ ટપ્પી પડે? ટપ્પી તો ના પડે, પણ પોતે ટપ દઈને ઉભા થઈને રવાના થાય. પણ ભગવાન અર્ધ માગધી આપે છતાં પણ આમાંનો એક જણ ઉભો ન થાય, કારણ પ્રભુનો અતિશય. સર્વ ભાષાનું ગામી ભગવાન ભલે કોઈ પણ ભાષામાં દેશના આપે, બેઠેલો જે ભાષા સમજતો હોય એ ભાષામાં ટ્રાન્સલેટ થઈ અને એને સંભળાય. આજે એવા મશીન નીકળ્યા છે પરદેશમાં, ઇન્ડિયામાં પણ આવ્યા છે. કોઈ પોલિટિશિયન ઇંગ્લિશમાં બોલવાનું શરૂ કરે પણ ચાઇનીઝને ન સમજાતું હોય તો એવું રેકોર્ડિંગ મશીન હોય, એ બોલે એના કાનમાં એ જ વાક્યો. કઈ ભાષામાં? ચાઇનીઝમાં. જાપાન વાળો જાપાનીઝમાં સમજે ને જર્મની વાળો જર્મનીઝમાં. પણ ત્યાં મશીન સેટ કરવા પડે છે વિધાઉટ મશીન.
એક પણ મશીન સેટ કર્યા વગર અહીંયા ગુજરાતનો ગુજરાતી બેઠો હોય તો એને ગુજરાતીમાં સમજાય, મહારાષ્ટ્રનો મહારાષ્ટ્રીયન બેઠો હોય એને મરાઠીમાં સમજાય, સાઉથ ઇન્ડિયાનો હોય એ કન્નડાનો હોય, તેલુગુનો હોય, મલયાલમનો હોય કે તમિલનો હોય એને પોતપોતાની ભાષામાં સમજાય, રાજસ્થાની બેઠો હોય એને મારવાડીની અંદર સમજાય, કચ્છનો બેઠો હોય એને કચ્છીમાં સમજાય, દુનિયાની કોઈ પણ ભાષાનો મનુષ્ય અહીંયા બેઠો હોય પરમાત્મા બોલે અને એને પોતાની ભાષામાં સમજાવે. નંબર ટુ, પ્રભુના અતિશયની વિશેષતા સમજવા જેવી સર્વ ભાષાનું ગામિની. એમ નંબર ટુ, સર્વાધિક ગામિની, વિધાઉટ માઇક, ભગવાનનો અવાજ છે. ખૂણામાં બેઠો હોય ને, છે ખૂણામાં, કેમ ગયો ખૂણો આવી ગયો, છે ખૂણામાં બેઠો હોય તો એ ખૂણામાં રહેલાને પણ સંભળાય.